चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। गगा गुरु ग्यम अगम अपारा निगम चतुर कर नयति पुकारा। उनि अब निगम जाहित्य उत्पाने गुरु साम्रथ ग्यम दे जब जाने। ग अक्षर ने अनुलक्षी ने श्री नर्वेद सागर महाराज कहे छे के परम गुरु ने गम गति अगम्य होवा थी इंद्रियो अने अंतस्करण द्वारा जानी सकाती नथी। ए कारण ने लई चारेय वेदोए नेतिनो पुकार कर्यो छे। ए एवी रीते के कंईक जानी ने जोवा जेवू अने प्राप्त करी मानवा जेवू कंईक छे खरू, पण अमारी गम गति नहीं पहुंचवाती अमो हिम्मत हारी गया छे। फरीथी कहूँ छू के वेदों की उत्पत्ति कया स्थाने थी थई ए गम समर्थ सद्गुरुए मने बक्षीस करी छे एथी हूँ जानी सक्यो छू। विधि मुख पुरव रघुवेद किए उ न्याय निगम गौतम निर्मय उ मुख ही दक्षण जजुर ही जस भाखे शास्त्र मीमांसा जय मुनि दाखे। विधि एटले ब्रह्माजीए पूर्व दिशा में मुख राखीने नजर पसारी निहारी जोता जेटले सुधी दृष्टि पहुँची अने जोईने जाणवामां आव्यु तेनु विस्तारपूर्वक वैखरी वाणी द्वारा वर्णन करी बतावियु एने ऋग्वेद कहेवामां आवे छे। ए ऋग्वेदनो अभ्यास करीने सूक्ष्म दृष्टिए निरीक्षण करी खोजपूर्वक तपास करता जे रहस्य समझवामां आव्यु तेनो निश्चय करी गौतम मुनिए न्याय शास्त्रनो निर्माण कर्यु। ऊपर जणाव्या प्रमाणे ब्रह्मदेवे ज्यारे दक्षिण दिशामां मुख राखीने वैराटना विषे लांबी दृष्टिए जोईने जोता जे कई जाणवामां आव्यु तेनु मध्यमा वाणीए उच्चार करीने जगतना जनोनी सामे जे जस गाया तेने यजुर्वेद कहेवामां आवे छे। ए यजुर्वेदनु अवलोकन निर्मळ बुद्धिए खोजपूर्वक विचार करीने जोता जे कई सार समझवामां आव्यो तेनु वाणी द्वारा विवरण करीने जय मुनिए जे शास्त्रनी रचना करी तेने मीमांसा शास्त्र कहे छे। पच्छम वदन विधि साम उपाये शास्त्र वेदांत व्यास ताईत निपाये उत्तर अधर अज मुख से भय उ शास्त्र त्रिये त्रिये पुरुष निपये उ। पश्चिम दिशामां ब्रह्माजीए मुख राखीने वैराटना विषे सूक्ष्म दृष्टि करीने तपासी जोता जे अनुभव थयो एनो प्रकाश पाड़ी जगतना जनोने जणाववा
વાણી દ્વારા ઉચ્ચાર કરી બતાવ્યો એ સામવેદના નામથી ઓળખાય છે। સામવેદનું મંથન કરી અંદર રહેલા વિતને તાળવી જગતજનોના હિતાર્થે વ્યાપક બ્રહ્મનું પ્રતિપાદન કરી વ્યાસ મુનિએ વાણી દ્વારા નિરૂપણ કરી જણાવ્યું એને વેદાંત શાસ્ત્ર કહેવામાં આવે છે। હવે ઉત્તર દિશામાં મુખ રાખી બ્રહ્માજીએ જ્ઞાન દ્રષ્ટિથી નિરીક્ષણ કરતા પારખીને જે પદનો નિશ્ચય થયો એ જગતજીવોના કલ્યાણ અર્થે જાહેર કરીને જણાવવા વાણી દ્વારા વર્ણન કરીને ભિન્ન ભિન્ન પ્રકારે જે સિદ્ધાંત દર્શાવ્યો છે એનું નામ અથર્વ વેદ છે। ચાર વેદમાંથી અથર્વ વેદ સૌથી અડકો એટલે કે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે। એ અથર્વ વેદમાં અદ્રશ્ય રહેલા હાડને જાણી પ્રાપ્ત કરવા ત્રણ પુરુષોએ મંથન કરી તેમની બુદ્ધિ પ્રમાણે ખોજ કરીને ઝીણી દ્રષ્ટિ કરીને જોતા જે જણાયું તેને પ્રગટ કરી વિશ્વના મનુષ્યોને માર્ગદર્શન આપી ભવના કિનારે પહોંચાડવા ત્રણ શાસ્ત્રોની રચના કરી તેની વિગત જણાવું છું। જ્ઞાનાદિક શાસ્ત્ર વિશેષી મત ભાખે પાતાંજલિ શેષ પ્રગટ કરી રાખે કપિલ મુનિ સાંખ્ય ભાખે નિગમસે નિગમત્ય શાસ્ત્ર કિયે હુવિલોકન સે। જ્ઞાનાદિક એટલે કણાડ મુનિએ વૈશેષિક શાસ્ત્રની રચના કરી છે, એમાં વિસ્તારપૂર્વક વર્ણન કરીને સમજાવ્યું છે કે સુખી થવાની ઈચ્છાવાળા મનુષ્યોએ બહુ જ પુણ્ય કરવું જોઈએ। પુણ્ય કરનાર મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત કરી શકે છે અને પાપ કરનાર મનુષ્યો નરકે જાય છે। એથી ભૂલે ચૂકે પાપ કરવું નહીં। હવે પાતાંજલિ શાસ્ત્ર યોગ દર્શનના કરતા શેષ નારાયણ છે, એમણે પાતાંજલિ શાસ્ત્રમાં વિવરણ કરતા અષ્ટાંગ યોગ કરવાનો બતાવ્યું છે। હવે અથર્વ વેદનો અભ્યાસ કરીને કપિલ મુનિ જે સાર સમજ્યા છે એને દર્શાવવા સાંખ્ય શાસ્ત્રની રચના કરી છે। એવી રીતે કે શરીર રચનાના તત્વોની સંખ્યાને બાદ કરતા જે ઉગલતી વસ્તુ રહે એને પ્રાપ્ત કરવાથી મોક્ષ મળે છે। નિગમ એટલે વેદ, એ વેદનું અંતરદ્રષ્ટિએ અવલોકન કરી વિચારી જોતા જેને જે જણાવવામાં આવ્યું એ છ ઋષિ મુનિઓએ કલ્યાણના માર્ગે ગમન કરવા છ શાસ્ત્રોની રચના કરી જગતને જણાવ્યું છે। વેદ વિત શાસ્ત્ર મત ભેદા દ્વાદશ લક્ષ પ્રગટ કિયે વેદા રઘુવિત સદચિદ આનંદ પદહી અહમ બ્રહ્મ અસિ એ જજુર કો સદહી। વેદોનું વિત એટલે રહસ્યની ખોજ કરીને જોતા જેને જે સમજમાં આવ્યું તેનું છ શાસ્ત્રોમાં વિવરણ કરી છ પ્રકારના મતોને સ્થાપી ભેદ દ્રષ્ટિએ ભિન્ન ભિન્ન કર્મ ઉપાસના બતાવી છે। ચાર વેદના વિત્તરૂપ જે બાર મહાવાક્યો છે એ લક્ષરૂપે હોવાથી તેને પ્રગટ કરીને દર્શાવ્યા છે। ઋગ્વેદના ત્રણ મહાવાક્યો સદ, ચિડ અને આનંદ છે, એમાં લક્ષ રાખીને ઉપાસના કરવામાં આવે તો જીવ દશામાંથી મુક્ત થઈ બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે।
હવે અહમ બ્રહ્મ અને અસ્મિ એ ત્રણ મહાવાક્યો યજુર્વેદના છે। એમાં દ્રષ્ટિનું નિશાન રાખીને સેવન કરવામાં આવે તો યજુર્વેદના કહેવા પ્રમાણે સત્યપદની પ્રાપ્તિ થાય છે। तम तद असिपद साम सराये अथर अयंग अहो निर्मल ही गाये निगम चतुर विलोकन को जे पद ही मूल सारांश निज लक्ष को वदही। तम तद અને અસિપદ સામવેદના ત્રણ મહાવાક્યો છે। તમ એટલે જીવ અને તદ એટલે ઈશ્વર। અવિદ્યાની ઉપાધિ ધારણ કરવાથી જીવ અને વિદ્યાની ઉપાધિ ધારણ કરવાથી ઈશ્વર કહેવાય છે। પરંતુ વિદ્યા અવિદ્યાની ઉપાધિ બાદ કરીને બ્રહ્મની ચાહના કરવામાં આવે તો બ્રહ્મ સ્વરૂપમાં ભળી જાય તેને અસિપદ કહે છે। એવી જ રીતે અથર્વવેદના ત્રણ મહાવાક્યો અયંગ અહો અને નિર્મળ તેને ધ્યેય રૂપે સમજીને ગાયે એટલે વર્ણન કરી બતાવ્યું છે। ચાર વેદનું વિલોકન કરતા જે પદનો નિશ્ચય થયો એના મૂળ સારાંશ રૂપે બાર મહાવાક્યો નિજ લક્ષ રૂપે વાણી દ્વારા ઉચ્ચાર કરીને જિજ્ઞાસુ મુમુક્ષુજનોને ભવબંધનથી મુક્ત થવા જગતમાં જાહેર પ્રગટ કરી જણાવ્યા છે। નિગમ નિરૂપ સ્વરૂપ સરાયે પ્રકૃતિ પુરુષ બ્રહ્મ તાઈજસ ગાયે નયતિ ભાવ દાવતિત હિ પોકારા ગગા ગુરુ ગ્યમ અગમ અપારા। નિગમ એટલે વેદોએ નિરૂપણ કરીને સત્ય સ્વરૂપની ચાહના કરી છે, પરંતુ નિજ સ્વરૂપને નહીં જાણવાના કારણે આદ્યશક્તિ નિરંજન પુરુષ અને અરૂપી બ્રહ્મના બહુ પ્રકારે જસ ગાયા છે। હદ બેહદની પાર સકલતાપતિનું પદ આવેલું છે। એ સત્યપદમાં લાગ નહીં લાગવાથી નેતિનો પોકાર કર્યો છે। એ એવી રીતે કે અલૌકિક ગુરુની ગમ અગમ અને અપાર હોવાથી નહીં જાણી શકવાના કારણને લઈ પાર પામી શક્યા નથી। અપરમ પાર પરમ પદ લહે ન કોહુ જહાન પરમ ગુરુ જ્ઞમ લાયકે પ્રગટ કિયે મહિમાન। અપરમ એટલે નિર્ગુણ બ્રહ્મની પાર, પરમ પદ એટલે કૈવલ પદ આવેલું છે। એને જગત પૈકીના વિશેષ કે સામાન્ય અંશ કોઈ પણ જાણી શકેલા નથી। એ નિજ કરતા પદની અગમ્ય જાણ લઈને સર્વજ્ઞ પરમગુરુએ પૃથ્વી ઉપર પધારીને કૈવલ જ્ઞાન પ્રગટ કરી જણાવ્યું છે। ક્ષિતિ પર ખુદ સધાર કે પ્રગટ કિયે હુ નિજ સાર અરથ અગમ નિજ નૈન વિના લહે ન બિન કોઈ આર। મહાન સમર્થ પરમ ગુરુએ પોતે પૃથ્વી ઉપર પધારીને સર્વ અંશોને નિજ સ્વરૂપે થવાનો લક્ષ જ્ઞાનરૂપી સાર
प्रगट करीने कही बतावियो छे। परंतु अगम्य कैवल पद ने प्राप्त करवानो जे परम अर्थ निज जान रूपी नेत्रो सिवायना अंशोना अंतर में आड़त उत्पन्न थती नथी तो पछी कैवल ज्ञान लक्ष केवी रीते प्राप्त करी सके। यार बिना दे सके नहीं श्रीमंत कुबेर निज लक्ष नारायण दास निर्भय भये ग्रही चरण रज पक्ष। ज्यां सुधी अंशोने निज पति पद पामवानी तेमना अंतरहंगमां आड़त उत्पन्न न थाय त्यां सुधी श्रीमंत कुबेर स्वामी निज लक्ष आपी सकता नथी। श्री नारायणदास जी महाराज कहे छे के महान समर्थ श्रीमत कुबेर प्रभुना पक्षनो थई तेमना सत चरणनी रज ग्रहण करीने जन्म मरणना भयथी रहित थई सदाने माटे मुक्त थयो छूं।